પ્રભુના વચનો નું મનન કરવું અને પ્રભુને ઓળખવા રચના છે. લોકોના મતે અલગ અલગ વિષયો માટે માન્યતા હોય છે. ભૂત કહીએ તો દુનિયાના માટે એવું કહેવાય છે, કોઈ પૂછો ભૂત તો કહે છે કે ભાઈ કોઈ મરી ગયો હોય એ બની હોય. કોઈને પૂછો ઈશ્વર તો એમના મતે એવું છે કે કોઈ સ્વશક્તિમાન હોય, હાથ પગના હોય, પણ કોઈ છે એની કોઈ જોર નથી અને બધા બધા જુદો છે. દુનિયા પર દરેકની જુદી જુદી ઈશ્વર માટેની અને દરેક વિષયો માટે જુદી જુદી ડેફિનેશન કહો, વ્યાખ્યા કહો, જુદા જુદા લોકોના જવાબો છે. મરણ લગ્ન પૂછાવવા એમ કહે છે કે મરણ એટલે કોઈ મરી ગયો હોય એને મરણ કહેવાય. દેવને પૂછો જે સાચો છે મરણ એટલે શું, તો દેવ એની વ્યાખ્યા જુદી આપે છે. જે તલકમાં જે બચેલું છે આ બીજો અધ્યાય કરી ઓકે પહેલું ત્યાં શું કરો બીજો ધર્મની પાંચ નંબર 204 પહેલો ત્યાં આઠમી કલમ પહેલો બીજો થેસલોનિકી પહેલો અધ્યાય તેની આઠમી કલમ તે વાળા જેઓ દેવને ઓળખતા નથી તે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે. તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન થવામાંથી દૂર રહેવાની શિક્ષા એટલે આનંદ કાળનો નાશ ભોગવશે. અમે લોકોને મરણ પછી કશું નથી એવું માને છે અને બસ મરી ગયા પતિ ગયું લાગે છે. પણ બાઇબલ એમ કહે છે કે ઈશ્વરથી સદા માટે દૂર થવું એને મરણ કહેવાય છે. જેમ પ્રભુ આદમને કીધું તું ફળ ખાશે તે દિવસે મરશે જ મરશે, એમ જ આદમ જીવ્યો 930 વર્ષ સુધી જીવ્યો અને લાગે કે જીવે છે પણ ઈશ્વર નજરમાં એ મરી ગયો. જેમ સંબંધ કપાઈ જાય કોઈ સારા ઘરમાં રહેતું હોય ને પછી કહે ભાઈ તમારા મારા સંબંધ નહીં, સંબંધ કપાઈ જાય એટલે એને કશું મિલકત ના મળે, એને કોઈ સગા સંબંધ ના મળે, એના કોઈ ના ત્યાં કોઈ ઉઠે રહેશે નહીં. એવી રીતે ઈશ્વર સાથે માણસનો સંબંધ કપાઈ જાય છે અને એને મરણ કહેવાય છે. અને કે છે અનંતકાળનો રસ અને કહેવાય છે ઈશ્વરથી જુદા થવું. એટલે પ્રભુના જે વચનોમાં ડેફિનેશન આપેલા છે, પ્રભુના વચનોમાં જે વ્યાખ્યા આપી છે એને આપણે સમજવા જોઈએ. આપણા મને આપણા મતે જે વિચાર છે એ નહીં. ભાઈ કોને કહેવાય તો બાઇબલમાં જે જુદું છે અને આપણે દુનિયામાં કહીએ ભાઈ એટલે જે મારા માનો દીકરો હોય અને મારા બાપનો દીકરો હોય એ કહે મારો ભાઈ. પ્રભુ એ કીધું મારા ભાઈ મારી બહેન મારી મા કોણ? પ્રભુ કીધું વાંચે સ્વાદ તેર મળે તેની 54 કઈ કલમ છે વાંચો માસે સવાર માં તેનો 13 માં ધ્યાન માથી ની સુવાર્તા અને 12 માં ધ્યાન હા 12 માં ધ્યાન ની અંતિમ કલમ છે 50 ની કલમ વાંચો 50 કેમ કે મારા આકાશ મારા બાપ ની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે તે જ મારો ભાઈ તથા બહેન તથા મા છે. આમેન આમેન. પ્રભુએ કીધું મારા ભાઈ મારી બહેન મારી મા કોણ? જે મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મતે ભાઈની જે વ્યાખ્યા છે એ જુદી, પ્રભુના મતે મિત્ર માટેની વ્યાખ્યા જ ના જુદી. આપણો મિત્ર અને પ્રભુ રીતે કીધું મિત્ર ને સર જીવ આપનાર એને સાચો મિત્ર કહેવાય. અને તમારે ઇંગ્લિશમાં કહેવત છે અ ફ્રેન્ડ ઇન નીડ, એટલે જરૂરિયાતમાં જે ફ્રેન્ડ આવે એ ફ્રેન્ડ ઇન નીડ, ઇન નીડ ખરેખર એ મારો મિત્ર જે મારા દુઃખોમાં કામ આવે. એમ કહે છે આવે યાર કોઈ મારા મિત્રતાનો કહી રહે એને પોતાનું અદાની કરી ખરેખર મિત્ર ના બન્યો. મિત્ર એને દેખા દીધો ને તમારા લગ્નમાં ના જોઈ લીધો તને, એમ આપણે મિત્રની વાત કરીએ છીએ. પણ જે જીવ આપે એને મિત્ર કહેવાય છે, જે પોતાનું આપી દે એને મિત્ર કહેવાય છે. આપણા મતે ભાઈ આપણા મતે મિત્ર આપણા મતે દૂધ દૂધ એટલે કોણ? તો આપણે સંદેશા લઈને આવે
અરે માઠા સમાચાર લાવે સારા સમાચાર લાવે દેવ નું દૂધ કોણ દેવ દ્રષ્ટિ સંદેશ આપનાર ને દૂધ કહેવાય છે આપણા મતે જન્મ આપણા મતે મૃત્યુ આપણા મતે અનંત જીવન આપણા મતે નર્ક સ્વર્ગ આપણા મતે બધું જુદું જુદું હોય પવિત્ર આત્મા આપણા મતે જે આત્મા પવિત્ર હોય એવો આપણું વ્યાખ્યા એમને પૂછવામાં આવે એ એમના માટે શબ્દ જુદા વાપર્યા છે બેલી વાપર્યું છે સહાયક વાપર્યું છે સાચો આત્મા સત્તામાં દોરનાર વાપર્યું છે હું એ જ કહેવા માંગુ છું કે આપણા જે બધા મતો છે એ બધા બધા જ મતોને ઈશ્વરના જે મતો છે એના સાથે આપણે એડજસ્ટ થવાની જરૂર છે ત્યારે આપણને ઈશ્વરના વિષયની જે સાચી ઓળખાણ છે એ પ્રાપ્ત થશે પૃથ્વી પર લગ્નને આપણે કઈ દેવે જોયું આ સજુ નહીં કરું આપણા મતે એવું છે આપણે કઈ પણ વાત એમ કહી દઈએ કે દેવે જોયું ઈશ્વરને પૂછો તમે કહો સાચું લગ્ન શું કહેવાય તો એમની વ્યાખ્યા જરા જુદી હશે આપણા મતે તો બધું જુદું છે આપણા મતે અનુભવી બોલો લગ્ન એટલે શું વીટી પહેલા કોઈ કરાર કરાય આપણા મતે લગ્ન એટલે આપણા મતે આપણી મનુષ્ય ભાષામાં લગ્ન ખાને કહેવાય હવે કોઈ સાક્ષી હોય એને કહેવાય લગ્ન લગન માં મોટા લોકો પંચ કહેવાય મોટા લોકો માં લગન થાય નાના નાના માં મોટો હોય અને લગન માં મેન હજુ હજુ અગત્યનું પંડિત હોવા છે પાદર હોય કે કઈ હોવા છે એ તો મોટા હોય છે મોટી હોવા છે અને એને કહેવાય માન્ય લગાય આપણા માટે લગન એ બાઇબલના મતે લગન લખેલું છે કે સર્વમાં માન યોગ્ય હોય અને ઈશ્વરના મતે લગન અને આપણને ખબર છે આદમને હવાએ લગન નહીં કર્યા એમ જ રહેતા હતા આદમમાં લગ્ન કર્યા એવું વાંચે એવું તો વાંચતા નથી ને આદમમાં લગ્ન કરે આદમ માટે લઈને આવે છે અને બસ એટલે બાઇબલમાં મતે દેવ કઈ બાબતને વેલિડ કરે છે લગન દેવ આપે તમે લો એને દેવ આપે અહીંયા તો કઈ બી ચાલે પણ દેવ આપે દેવે આપ્યું કહેવાય એના માટે ઈસુ ખ્રિસ્ત માટે લખેલું છે કે ઈસુ ખ્રિસ્તને જે કન્યા છે એને આત્મા હશે લેશે નહીં એને પવિત્ર આત્મા એને રજૂ કરશે કે આ કન્યા લો વરરાજ માં કોને કહેવાય આપણા મતે તો જે આપણે જન્મ આપે બાઇબલના વચન પ્રમાણે માં કોને કહેવાય બાઇબલ દેવ શું કહે છે માની વ્યાખ્યા દેવ શું આપે છે પ્રભુની ઈચ્છા માં કરે એ મારી માં પ્રભુએ કીધું આપણા મતે તો આખું જુદું થઈ જાય છે આપણે જે સમજીએ છીએ મને ધર્મ આપે મને સંભાળે સ્વાદ અગર એ આપણી છે સમજણ બાઇબલમાં તો જુદું છે માણા વિશે અને જડેતા પણ કહેવામાં આવે છે કે છે કે કદાચ એમ લખેલું છે યશાયા તેનો 49 તેની 15 યશાયા 49:15 લખેલું છે કે આપણે કદાચ એમ જોઈએ છે કે
થોડા સમય માટે મામા અથવા તો હોય એવી સુધી યાત્રા માટે હું બાપ છું કે હું મા છું, થોડા સમય થોડા માટે ભૂલી જાય છે, એટલા બધા તલ્લીન થઈ જાય, થોડા ટાઈમ માટે તો વિસરી જતા હોય છે, કદાચ કદાચ વિસરે, કદાચ વિસરે, હા કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહીં. પછી આગળ, જો મેં તને હથેલી પર કોતરી છે, તારા કોટ નિત્ય મારી સમ્મુખ છે. સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને, ધાવણા બાળકને વિસરી જાય. હા કદાચ તેઓ વિસરે, એ અમે જોયું છે, બચકાવું કરે છે. અને કે એને છોડાવો, દૂર છોડાવો, હું જતી રહું, હું જતી રહું છું, અને એમ જતા રહે છે. તમે જોવું છે એનું ચિત્ર, કપરું છે, તજવું અને તજે છે, કેમ ગ્રાસ છે એ દેવ જુએ છે કે હા આ બાબત બને છે, થોડા ટાઈમ માટે તજવામાં આવે છે અને એને છોડાવે ગોટલો. છોકરી જોડે અને બાપા જોડે તજવાનું જોઈએ છે, જો પાછા ભૂલી જશે તારું આગળ છે, એ શું એનું ભયંકર તજવામાં આવે છે. એવું નહીં કે એવા તો પિક્ચર ભણેલા છે કે બાબા બાબા ફોન કરી આવે બેટા હું આવી જાઉં, એવું પિક્ચર હતું, એક સચિન નું હતું કદાચ, અને એક કે પાછું એટલું રહેવાય જ નહીં, મારે દુનિયામાં એવું કહે છે બેટા તું નહીં આ ખુશ રહે, ખુશ રહે. થોડા ટાઈમ માટે હોય છે લગ્નનું, આમ બીજા દિવસ પાછું મળવા મળે છે, રિસેપ્શનમાં તો મળવાનું હોય જ, પણ જાય તું વિદાય જાય વિસર્જન માં મમ્મી પપ્પા બધા તૈયાર થઈને ફોટા મારે બેટા, ખુશ ખુશ બધું વિચરી જાય, બધું સરસ થઈ જાય. એને એવું શું હતું બાબુ કીધું આ લીધી, એવું શું હતું દેવ, એ બહુ જ અંગત સમજ લાગે છે. એની પાસે જે બધા વચનો છે, એની જે સમજણ છે, એની પાસે જે બધી વ્યાખ્યાઓ છે, એ બહુ જ પરફેક્ટ છે આપણા મતે. એના મતે જુદું, એના મતે પતિ એટલે શું, તો એના માટે જ્યાં જુદું છે. આપણા મતે પતિ એટલે શું, શિવ, શિવ ઓમ શિવ, તું મારી પૂછ, તું મારી જુતી. આપણા મતે એમ હોય, દેવ યોજનમાં જુઓ તો પતિ એનો રોલ જુદો છે. કહું જ છે આપણે આ બધી જે બાઇબલની વ્યાખ્યાઓ છે એને આપણે ગોખી લઈએ, એને આપણે સરસ રીતે સમજી લઈએ. કૃપા ઈશ્વરના મતે આપણા મતે જ રાહ જુદી છે. પ્રભુ અનાદિકાળ થી અનંતકાળ છે, એની કૃપા ચાલુ હોય છે. કહો અનંત કાળ એ કૃપા કરી શકે છે, અને એ અનંત એની કૃપા કે છે અનંત તકે છે. કેમ કે તેની કૃપા 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 પછી શું છે, કેમ કે તેની કૃપા ટકી રહે છે સદાકાળ. કહેજો આપણે જે સમજીએ કે કૃપા એ પ્રભુ જો તમારે કૃપા કરે પછી બહુ વાર કૃપા ના કરે, એવું આપણી બોલવી ભાષા છે. જ્યાં તમે ગીત શાસ્ત્ર વાંચો તો કેટલી વાર લાગે, આખું ગીત એવું છે. કઈ કલમ છે, કયું છે, 100 રાગ, એમાં વારે વારે માણસ એની કૃપાને જાણે તો કેવું સારું, એની કૃપા અને સદાકાળ ટકે છે. કઈ છે બીજી કલમ, હવે વાંચો ગીતશાસ્ત્ર 118 અને બીજી કલમ. ચલો એક ખોલો ગીતશાસ્ત્ર 118 ખોલો, પાઠ નંબર 152. ઇઝલ તું એમ કહી છે કે તેની કૃપા સર્વકાળ ટકે છે. હા ઓકે, એ નહીં પણ આખો કૃપાનું છે, બરાબર છે, સારું. તેની કૃપા ટકે છે, તેની કૃપા ટકે છે. બીજી કલમ માં, બીજી કલમ માં તેની કૃપા સર્વકાળ ટકે છે, કૃપા ટકે છે, સર્વકાળ ટકે છે. કેટલી વાર લગે છે આ વાત,
કેટલી વાર લખેલું છે? 3 વાર. 29 વાર લખેલું છે. ઓકે. 29 વાર. અને બીજું છે? હવે છેલ્લી 29મી કલમમાં બી લખેલું છે. પરામાસ અધ્યાય કહેવાય છે આ, કે તેની કૃપા સર્વકાળ ટકે છે. આપણી કૃપા જે સમજણ છે કે દુઃખોમાં આપણે કૃપા કરી, એ આપણે એવી કૃપા કરીને એવું મારે માનવી કૃપા છે. પ્રભુની કૃપા જુદી હોય છે, સર્વકાળ ટકી ગયો હોય છે. તો આપણી જે વ્યાખ્યા છે, આપણી જે સમજણ છે પ્રેમ માટે, બધી બાબત માટે આપણે પ્રભુના વચનથી લખેલું છે. તમે તપાસો કે પ્રભુનું વચન શું કહે છે. હું એવું માનું છું, મિત્ર માટે, ભાઈ માટે, તાણ માટે, નવા જન્મ માટે, સ્વર્ગ માટે, અનર્ગ માટે, મારી માટે તાળ છે, બધે લોક માટે, અને એવું બધું બાઇબલ શું કહે છે. બાઇબલ સાથે હું સહેમત થઉં. અમે આપણી પાસે બહુ ચોક્કસ ને બહુ વ્યવસ્થિત વ્યાખ્યા હોવી જોઈએ. દેવની સમજણ આપણે હોવી જોઈએ. પ્રભુએ જેટલા પણ દ્રષ્ટાંતો આપ્યા, એ દરેક દ્રષ્ટાંતમાં પ્રભુએ છેલ્લા વાત પણ કરી કે તને આ બધી વાત સમજ્યા. પ્રભુ મનુષ્યને સમજાવવાનો પ્રયત્ન કરે છે લોકલ ભાષામાં, કે માણસ ખાલી સમજે. અને સમજાવનાર પવિત્ર આત્મા છે. આપણી જે સમજણ હોય છે એ પ્રમાણે ચાલીએ છે, આપણને લાગતું હોય છે કે આ તો પ્રભુની જ રીત છે. દયા કરી, પ્રભુએ જ મારામાં દયા મૂકી, એટલા માટે મેં દયા કરી, મેં પ્રાર્થના કરી, પ્રભુએ જ મારા માટે શબ્દ મૂક્યા અને મેં પ્રાર્થના કરી. આ આપણે સમજીએ છીએ. અને આવું થોડા સ્થળાંશે સાચું પણ હોય છે. પણ આપણને જ્યારે એનો આત્મા મળે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ નતા ચાહતા પણ મેં એ પ્રમાણે કરી. પછી આપણને વખત ખબર પડે છે કે એની સમજણ શું હતી, એ શું માંગતા હતા. લાગે છે માણસને પોતાનો માર્ગ અદલ લાગે છે, એમ માણસને પોતાની સમજણ સાચી લાગે છે, ખરી લાગે છે. પણ આપણે જયારે તુલના કરીએ ત્યારે આપણે ખબર પડે છે કે હું આ જગ્યાએ ખોટો છું. એટલે હંમેશા આપણે તુલના કરવી છે, હંમેશા આપણે ચેક કરવું જોઈએ. યાકુબના પત્રમાં જે લખેલું છે, બસ માફ કરીશ, યાકુબના પત્રનો બીજો જાય સ્વાભાવિક મોહ આરતીમાં જોનાર માણસ જેવો છે, કે પોતે જુએ છે પછી ત્યાંથી ખસી જાય છે. એટલે પોતે કેવો હતો તે તરત ભૂલી જાય છે. પણ તમે પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં, બોલો સંપૂર્ણ નિયમમાં, નિહાળીને જોયે છે તે તેમાં રહ્યા છે. જે સાંભળીને ભૂલી જતો નથી, કામ કરનાર થાય છે. આપણે જયારે વ્યાખ્યા ખબર પડે કે ભાઈ એટલે કોણ, ત્યારે મારો ભાઈ આવ્યો હોય તો મને શું ખબર હોય છે આ મારો ભાઈ નહીં. મારો ભાઈ એટલે દેવની વાત સાંભળતા, અને એમાં હું જોઈ રહ્યો છું અને એમાં હું ચાલું છું. અને એ વ્યાખ્યા બહુ સાચી છે. અને મને મારા ભાઈ મારી લાગણી થાય છે, એના માટે હું પ્રાર્થના કરું છું. પણ જે મારા સગા ભાઈ છે એ મારા એક મુસાફર તરીકે ભાઈ છે, એવી વખતમાં તો સમજ્યા પડે છે. અને મને એટલી બધી લાગણી નથી જેવી થવી જોઈએ. હું એમાંથી છૂટી દે જે મારા આત્મિક ભાઈઓ છે એના માટે, એ સાચી વાત છે. એ જ આવવાના છે. ઈસુ ખ્રિસ્તે પણ જે જીવન જીવ્યા એ આ વાસ્તવિકતામાં જીવન જીવ્યા. મરણ એટલે એમને ખબર શું, દેહથી જુદા થવું. આપણને મરણ એટલે લાગી જાય, સ્વાદૃથી મરણ થાય, એવી આપણી સમજણ છે. એમના મતે મરણ આવે એટલે એમના મતે જ્યાં જુદું આવે એમાં આપણે પ્રભુના જે છે સ્થિર છે. એના સાથે આપણે હંમેશા મેચ કરીએ.
અને એમાં રહીએ. આમે પ્રભુ કૃપા આપે, પ્રભુ સમજાવે. પ્રભુ પાસે સહાય માંગીએ, એના વચનો નિત્ય વાંચીએ, અને આપણી જે માન્યતા છે, આપણી જે સમજણ છે, એ શું પ્રભુના વચન પ્રમાણે છે કે નહીં એને હંમેશા તપાસીએ. આપણા જે વિચાર છે શું એ પ્રભુના વિચાર સમાન છે એને આપણે તોલીએ. જેમ પ્રવચન કહે છે કે તમારા વિચારો મારા વિચાર ના સમજો, તમારા માર્ગો મારા માર્ગો હોય એમ ન લો, કેમ કે તમારા વિચારો મારા વિચારોમાં અંતર છે. જેમ આકાશ પૃથ્વીથી ઊંચું છે તે મારા માર્ગો મારા વિચારો તમારા માર્ગો વિચારોથી જુદા અને ઊંચા છે. પ્રભુ ઈચ્છે છે આપણે પોતાને હંમેશા ચેક કરીએ, આપણે પ્રભુના આચરણ અંતે વાંચીએ, અને જે સત્યતા છે એના વિશે અભ્યાસ કરીએ. આપણા મતે કૃપા શું છે, દેવના મતે કૃપા શું છે એને હંમેશા તોલીએ. મારો પ્રેમ દેવના પ્રેમમાં કેટલો ફરક છે, મારી પ્રાર્થના દેવની પ્રાર્થનામાં કેટલી તફાવત છે, દેવ કેવું ઈચ્છે છે એ હું સમજું, દેવ શું ચાહે છે એ હું સમજું, દેવના મતે દેવના વ્યાખ્યા પ્રમાણે શું મારી વ્યાખ્યા છે હંમેશા તપાસીએ. એ વચનમાં રહીને એમાં સ્થિર થઈએ, એને આપણે પોતાને સ્વીકારીએ, પ્રભુના સ્ટેન્ડર્ડને સાથે આપણે જોડીએ. પિતા અમે ખ્રિસ્તના નામ અનુમીએ છીએ, બધા બહાર માહિતી તમારા વચન માટે અમારી જે સમજણ છે એ ગેસ સમજો દૂર થાય, તમારો પ્રતિકરણ તમારી વાસ્તવિકતા તમારી સમજણ તમારી વ્યાખ્યા તમારી જે સત્યતા છે એ અમને પ્રગટ થાય, પ્રાપ્ત થાય, અને એમાં અમે સ્થિર થઈએ. સહાય કરો, તમારા વચનોમાં અમે પગ મૂકીએ, તમારા વચનોમાં અમે ચાલીએ, તમારા વચનોમાં અમે સહમત થઈએ, તમારી સાથે અમે સહમત થઈએ, તમારી હામાં અમે હા પાડીએ, તમારી વાતોમાં અમે એક થઈએ, કે જેથી અમને તમારો સામર્થ પ્રગટ થાય, જેથી અમને તમારી ઈચ્છા પ્રગટ થાય, અમે તમારા અવાજને સાંભળી શકીએ, સમજી શકીએ અને પ્રમાણે જીવી શકીએ. હવા પ્રભુ આ વચનો માટે અમને આપ્યા છે પ્રભુ, પ્રભુ કૃપા માંગુ છું અમારા દરેક તમારા વ્યાખ્યા સાથે એક થાય, તમારી સમજણ સાથે એક થાય, તમારા વચન સાથે એક થાય, અને કૃપા આપો અમે રોજ વચનો વાંચીએ અને પ્રભુ અમે તમારી સાથે થઈએ, અમારી અજ્ઞાનતા દૂર થાય, અમારો વિશ્વાસ દૂર થાય, અમારી હજલાઈ દૂર થાય, અજ્ઞાનતા અંધકાર બાબતો દૂર થાય, પ્રકાશ પ્રાપ્ત થાય, સમજણ પ્રાપ્ત થાય, અમે તમારી સાથે એક થઈએ. પવિત્ર આપની મદદ કરો, આ વાતો અમારા માં વવાઈ જાય, અમે એના વિશે વધુ મનન કરીએ, અને પ્રભુ હંમેશા અમે તોલીએ. અમારી નજરમાં અદલ લાગે છે, તમારા નજરમાં શું છે એને તુલના કરીએ, અમે એને પ્રભુ તમારી સાથે સહેમત થઈએ. સહાય કરો, અમે નમન કરો કે જેથી અમે તમારા વચનને સ્વીકાર શકીએ. પિતા ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. તમારા છે.